કિન્નોરના ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર સરપંચના પુત્રએ દંડા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ ઘરે રોજો ખોલવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સરપંચ પુત્રએ લાકડી વડે તેના પર તૂટી પડી હુમલો કર્યો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે, જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં સરફરાઝ ખાન, નિયામત ખાન નકુમ જણાવે છે કે તેમના પત્ની અસ્માબા નકુમ છેલ્લા 2.5 વર્ષથી સાંદી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે સેવા આપે છે. તેઓ નવી જૂની ગાડીના લે વેચના ધંધા સાથે ગેરેજ ચલાવે છે. સાંજે 7:15 વાગે તેઓ દુકાન બંધ કરીને બાઇક પર ઘરે રોજો ખોલવા માટે જતા તે દરમિયાન સાંદલી ગ્રામ પંચાયતના ચોરા પાસે બાઇક પહોંચતા જ ગામના સરપંચ મનીષાબેન જયેશભાઈ પટેલનો પુત્ર જયમીન પટેલ પંચાયતના ઓટલા પર બેઠેલો હોય બાઇક આવતા જોઈ હાથમાં લાકડી લઈ જયમીન સરફરાઝ ખાનને હાથમાં ઝપાટ મારી દે છે, જેથી તેઓ બાઇક પરથી પડી જાય છે. ત્યારબાદ જયમીન લાકડી વડે પગ, કમર, ખભા અને કાનના ભાગે માર મારે છે અને ત્યારબાદ તે ત્યાંથી નાસી જાય છે. ઘટના બાદ સ્થાનિક એકત્રિત થયા હતા તથા સરફરાઝ ખાનના પરિવારને જાણ કરી ખાનગી વાહનમાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. ઉપરોક્ત મામલે શિનોર પોલીસ મથકમાં જયમીન જયેશ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક સૂત્રો જણાવે છે કે બંને વચ્ચે અગાઉ જૂની અદાવતને લઈને વાતાવરણ તંગ હતું, જેનું ઉપરાણું લઈને ઘટના ઘટી હોવાનો અંદાજ છે. આ મામલે ફરિયાદ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.